હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા મકાઈના ભજીયા બનાવતી વખતે આમાં આપણે ડુંગળી પણ એડ કરીશું આમ કરવાથી ભજીયાનો ટેસ્ટ બમણો થઈ જતો હોય છે તમે ઈચ્છો તો એકલા મકાઈના ભજીયા પણ પ્રિપેર કરી શકો છો પણ એક વખત આ રીતે ડુંગળી પણ તમે એડ કરીને જરૂરથી પ્રિપેર કરજો તો ભજીયાનો ટેસ્ટ ખૂબ જ ચેન્જ થઈ જશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે હવે આ બે ડુંગળી આપણે અહીંયા કટ કરી લીધી છે બંને ડુંગળીને આવી રીતે લાંબા લાંબા પીસીસમાં કટ કરીને આ રીતે છૂટી પાડી દેવાની છે આમ કરવાથી ડુંગળીની એકદમ પતલી સ્લાઈસ રેડી થઈ જશે અને આ પતલી સ્લાઈસના ભજીયા એકદમ ક્રિસ્પી અને સરસ લાગતા હોય છે તો આ રીતે બધી જ ડુંગળીને છૂટી પાડી લીધી છે બે ડુંગળી આમાં આપણે કટ કરી લીધી છે અને મકાઈને બાફેલી હતી એ મકાઈમાંથી આપણને જેટલી મકાઈ એડ કરવી હોય એટલી મકાઈ એડ કરી દેવાની છે હવે આમાં ચણાનો લોટ આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પહેલાં બધા મસાલા પણ એડ કરી દઈશું તો અહીંયા એક ચમચી મરચું અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ખાંડ અને અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા લોટ પણ તમારે વધારે પડતો એડ નથી કરવાનો થોડો લોટ અહીંયા ઓછો લાગી રહ્યો છે તો ફરી વખત આપણે એડ કરતા જઈશું જે રીતે આપણે પાણી એડ કરીને બધું મિક્સ કરી લઈશું તે રીતે આપણને ખબર પડતી જશે કે આપણે લોટ એડ કરવો કે ન કરવો તો આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે બધું મિક્સ કરતા રહેવાનું છે હવે તેલને ગરમ કરવામાં મૂકી દીધું હતું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં એક ડુંગળીનામાં એડ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે સારી રીતે આવી ગયું છે તો હવે આપણે એમાંથી ભજીયા બનાવવાના રેડી કરીશું તેમજ ફ્રેન્ડ્સ આ ભજીયામાં બેટરમાં કોઈ પણ પ્રકારનો સોડા તમારે એડ કરવાનો રહેતો નથી તો આ રીતે છૂટા છૂટા ભજીયા આપણે આવી રીતે હાથમાં લઈને પાળીશું તમે ઈચ્છો તો સ્પૂનની મદદથી પણ ભજીયાને આમાં એડ કરી શકો છો જે રીતે તમને ઇઝી લાગે તે રીતે તમે ભજીયા બનાવી શકો છો તો આ રીતે સહેજ ઉપર આવે પછી એને આપણે પલટી લઈશું અને તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન કલરના ભજીયા થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો તેમજ તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ખાસ કરીને આ ભજીયા ગરમ ગરમ ખાવાની મજા આવતી હોય છે તેમજ પહાડી વિસ્તારમાં રેની સિઝનમાં જ્યારે બધા જતા હોય છે ત્યારે આ રીતના ભજીયા બધા જરૂરથી ખાતા હોય છે જો તમે પણ પહાડી વિસ્તારમાં આ રીતના ભજીયા ટ્રાય કર્યા હોય તો ઘરે પણ તમે એક વખત જરૂરથી બનાવી જજો બિલકુલ તેના જેવો જ ટેસ્ટ આવતો હોય છે તો ફ્રેન્ડ્સ આને આપણે કજુર આમલીની ચટણી અને ગ્રીન ચટની સાથે સર્વ કરી દીધા છે અને આના સિવાય પણ ઘણા બધા વિડીયોઝ અમારી ચેનલ પર છે રેસિપીઝના ઘણા બધા વિડીયો છે તમે જો હજુ સુધી અમારી ચેનલને ચેકઆઉટ ન કરી હોય તો જરૂરથી ચેકઆઉટ કરજો તમને ગમતી ઘણી બધી રેસિપીઝ એમાંથી મળી આવશે તો ટ્રાય કરવાનું ભૂલશો નહીં અને ફ્રેન્ડ્સ અમારી બધી જ રેસિપીઝને અમે પ્લે લિસ્ટમાં ટૉપિક વાઇઝ ડિવાઇડ કરેલી છે તો ત્યાંથી તમે ઇઝીલી તમારી મનગમતી રેસિપીઝ ફાઇન્ડ આઉટ કરી શકશો તેમજ અમારી હિન્દી ચેનલ તમારે જોવી હોય આ જ વિડીયોને તમારે હિન્દીમાં જોવો હોય તો ક્રિએટિવિટી બાય ભૂમિકા સોની કરીને અમારી હિન્દી ચેનલને પણ તમે સર્ચ જરૂરથી કરજો તેમજ ચેનલ અબાઉટમાં પણ અમે એની લિંક શેર કરેલી છે ત્યાંથી પણ તમે અમારી એ ચેનલ વિઝિટ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ